લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે મતદારોમાં જાગૃતિ લાવવા આણંદ સંસદીય વિભાગમાં કામગીરીને લીલી ઝંડી અપાઈ છે જે માટે મોબાઈલ નિદર્શન વાનનું કલેક્ટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું છે

ખાસ કરીને વાત કરવામાં આવે તો આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા ફર્સ્ટ ટાઈમ જે વોટર છે તેને ઈવીએમ અંગે જાગૃતિ મળે નવી સમજ મળે તે માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કયા પ્રકારનું આયોજન છે અને તેનાથી યુવાઓને શું લાભ થશે આપણી સાથે જોડાયા છે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી આપણે તેમની સાથે વાત કરીશું સાહેબ આખો કાર્યક્રમ શું છે જ્યારે પણ ચૂંટણી પંચ તરફથી વિધાનસભા અથવા તો લોકસભાની ચૂંટણી યોજવામાં આવતી હોય છે ત્યારે પહેલાંથી વોટર્સને ઈવીએમને યુઝ બાબતે ઈવીએમ કઈ પ્રકારે યુઝ કરવાનું છે કઈ પ્રકારે વોટકાસ્ટ થાય છે આના માટે જાગૃતિ અને નિદર્શનના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે અને આના જ ભાગરૂપે આણંદ જિલ્લામાં આજે ચૌદ જેટલી મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વે વેન જે મોબાઈલ નિદર્શન વેનને રવાના કરવામાં આવી છે જે સાતે વિધાનસભા

આમાં ઉમેરાયું છે આ બધાને પણ ઈવીએમ ઉપર કઈ રીતે વોટ નાખી શકે છે આના માટે દરેક પોલિંગ સ્ટેશન લોકેશન સુધી જવાની ગણતરી છે આનંદ જે ઈવીએમ મારફતે છે એકદમ હંડ્રેડ પર્સેન્ટ ટ્રાન્સપેરન્ટ છે દરેક ઈવીએમના કોઈ પણ મુમેન્ટના તબક્કામાં ઈવીએમ એફએલસી જ્યારે ફર્સ્ટ લેવલ ચેકિંગ થાય છે ત્યારથી લઈને પોલ્ડ ઇવમ મત નાખીને ઈવીએમ રૂમ સુધી આવતા હોય છે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન દરેક વસ્તુ દરેક રાજકીય પક્ષ સાથે શેર કરવામાં આવતી હોય છે અને ભારત જે લોકતંત્રનો આ જે ચૂંટણી આવવાની છે આ લોક લોકતંત્રનું સૌથી મોટું પર્વ છે અને આટલા સમયથી ભારતના ચૂંટણી પંચ તરફથી જે ઇલેક્શન્સ કરવામાં આવી રહ્યા છે તમામ ઇલેક્શન્સમાં ઈવીએમ થકી સુંદર તરીકેથી કામગીરી થાય છે જે આગામી ચૂંટણી આવશે તો નવા કેટલા યુવાઓ ઉમેરાશે જે ખાસ સંક્ષિપ્ત સુધારણા જે સત્તાવીસ નવેમ્બરથી ચાલુ થયું સતાવીસ ઓક્ટોબરથી ચાલુ થયું હતું આમાં આણંદ જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં વોટર્સ ઉમેરાયા છે અને હજી વોટરની જે કન્ટિન્યુઅસ રિવિઝન તો અત્યારે પણ ચાલુ છે દરેક બુથીઠ બીએલ સ્તર જે બુથ લેવલ ઓફિસર્સ હોય છે બીએલઓએ બીએલઓઝ ખૂબ સુંદર કામગીરી કરીને આપણા આણંદ જિલ્લાના જે ઇલેક્ટોરલ રોલ છે મતદાર યાદી છે આમાં પ્યુરિફિકેશનની કામગીરી મોટા પાયે થઈ છે મરણ પામી ગયા વોટર્સનું નામ કાઢવામાં આવ્યું છે એક જ વોટરનું એક બુથમાં બે જગ્યા નામ ચાલતું હોય તો આવા નામો કાઢવામાં આવ્યા છે અને હજુ કન્ટિન્યુઅસ રિવિઝન ચાલવાનું છે ચૂંટણી સુધી જનરલી નોમિનેશનનો જે દિવસ હોય છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ જે લાયકાત અઢાર વર્ષની વય પામી ગયો હોય એ પોતાનું નામ ઉમેરી શકે છે તો હજી સુધી આ કામગીરી તો સમગ્ર સતત ચાલુ જ રહેવાની છે આગામી થોડા મહિનાઓમાં લોકશાહીનો પવિત્ર તહેવાર ચૂંટણીનું આયોજન થશે તેવા સમયે યુવાઓને જાગૃતિ મળે નવીન માહિતી મળે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ જે પ્રયાસ કરવામાં આવે છે તેનાથી અધિકારી પણ માની રહ્યા છે કે જે લોકોની અંદર હજુ પણ જાગૃતિ નથી તે ચોક્કસ જાગૃત થઈ શકે છે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન આણંદ